हम वहाँ मंदिर जाना चाहते हैं, अलाउ नहीं, मंदिर में अलाउ नहीं है हमें। अभी तीन बजे के बाद अलाउ नहीं, आप बताइए, मंदिर में अलाउ नहीं है, यू आर अलाउड सर। एक तरफ अयोध्या में रामलला नो अभिषेक अने बीजी बाजू कांग्रेस नेता राहुल गांधी ने मंदिर नी बाहर ज रोकवामां आव्या, जेना कारणे राहुल गांधी ए भगवान ना दर्शन करवा माटे मंदिर बाहर ज धरना करवा पड्या। शुं छे समग्र मामलो, वात करीशुं आ वीडियो में। नमस्कार, हूँ हिरल परमार अने आप जोई रह्या छो निर्भय न्यूज। एक तरफ अयोध्याना राम मंदिरमां रामलल्लाना अभिषेकनो उत्सव मनावामां आवी रह्यो छे ने बीजी बाजू कांग्रेस नेता राहुल गांधी भारत जोड़ो न्याय यात्रा खेड़ी रह्या छे। आ यात्रा दरमियान राहुल गांधी मणिपुर, नागालैंड, अरुणाचल प्रदेशनी मुलाकात बाद आसाम पहोंच्या हता, ज्यां राहुल गांधी बटाद्रोहमां श्रीमंत शंकरदेवना जन्मस्थळनी मुलाकात लेवाना हता। परंतु राहुल गांधी मंदिरमां आजे प्रवेश करे ते पहेला ज तेमने आसाम सरकारे मंदिरमां जता रोक्या अने आसाम पोलीस अने राहुल गांधी वच्चे आનाकानी थई, थोड़ो विवाद थयो अने वीडियो वायरल थयो। पहेला जोई लो आ वायरल थयेलो वीडियो। हम वहाँ मंदिर जाना चाहते हैं, अलाउ नहीं, मंदिर में अलाउ नहीं हमें। अभी तीन बजे के बाद अलाउ नहीं, आप बताइए, मंदिर में अलाउ नहीं है, यू आर अलाउड सर। व्हाट क्राइम है, व्हाट क्राइम है, व्हाट क्राइम है, मैंने आपने परमिशन दिया मुझे, मेरे आप मुझसे बात कीजिए, आपने परमिशन दिया, उन्होंने मुझे इनवाइट किया, मैं हाथ में वहाँ हाथ जोड़ने जा रहा हूँ, तीन बजे हाथ जोड़ना चाहता हूँ। मैंने क्या गलती की है, आप मुझे बताइए, मुझे बताइए, मैंने गलती क्या की है, बुलाइए। राहुल गांधीए वारंवार आसाम सरकारने मंदिरमां जवा देवानी इच्छा व्यक्त करी, परंतु आसाम सरकार टसनी मस न थई। राहुल गांधीए पीएम मोदीनुं नाम लीधा वगर तेमना पर निशान साध्युं। तेमणे कह्युं के आजे मात्र શું એક જ વ્યક્તિને મંદિરમાં જવાની મંજૂરી છે। વધુમાં તેમણે અધિકારીઓને કહ્યું કે શું હવે વડાપ્રધાન મોદી નક્કી કરશે કે મંદિરમાં કોણ જશે। રાહુલે વધુમાં કહ્યું કે અમે કોઈ સમસ્યા ઊભી કરવા માંગતા નથી, માત્ર મંદિરમાં પૂજા કરવા માંગીએ છીએ। તેમ છતાં મંદિરમાં પ્રવેશ ન અપાતા રાહુલ ગાંધીએ સરકાર સામે વિરોધમાં ઉતરવું પડ્યું। રાહુલ ગાંધી, જયરામ રમેશ અને અન્ય કોંગ્રેસી નેતાઓ સાથે રસ્તા પર જ ધરણા પર બેસી ગયા અને રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન ગાવા લાગ્યા હતા, જ્યાં લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી। આ ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું, ભાજપ સરકારની શ્રદ્ધા પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર કોણે આપ્યો તેમ કહીને લડતનો લલકાર કર્યો। ઉલ્લેખનીય છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરી સહિતના કોંગ્રેસ નેતાઓ દ્વારા આ કાર્યક્રમ પર ભાજપ પર રાજકારણ રમી રહ્યા હોવાનો આરોપ લગાવીને તે આમંત્રણનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો। ત્યારે જે મંદિર બહાર રાહુલ ગાંધી ધરણા કરી રહ્યા છે તે મંદિરની આયોજન સમિતિએ રવિવારે જ રાહુલ ગાંધીને સોમવારે બપોરે 3 વાગ્યા પછી તેમના આગમનની જાણકારી આપી હતી। મેનેજિંગ કમિટીના વડા જોગેન્દ્ર દેવ મહંતે કહ્યું છે કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના અવસર પર ઘણી સંસ્થાઓએ મંદિર પરિસરમાં ભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના બનાવી છે, આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો મંદિરમાં આવશે, તેથી રાહુલ ગાંધીને બપોરે 3 વાગ્યા પછી મંદિરમાં આવવા માટે કહેવામાં આવ્યું હતું। ત્યારે હાલ તો એક બાજુ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અને બીજી બાજુ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધની આ ઘટના કે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે, તેના માટે હવે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।